તમે આજે નવું ડ્રોઈંગ શીખવા માટે રેડી છો ને? તો ગેસ કરો કયું હશે ન્યુ ડ્રોઈંગ. આપણી પાઠ્યપુસ્તકમાં તમે જોયા જ હશે ચિત્રો, હે? તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે દોરવા જઈ રહ્યા છીએ ઢીંગલી સાથે રમતી છોકરી. તો આ આપણે પહેલી વાર ફિગર ડ્રોઈંગ દોરવા જઈ રહ્યા છીએ. માટે બાળકો, તમે આની અંદર પ્રેક્ટિસ પહેલાં સતત કરવી પડશે તમારે એના ફેસની. તો એ તમારે સાઈડ પર એક પેજમાં, રફ પેજમાં પહેલાં એની એના ફેસની, એનું નાક, એના હોઠ, બરાબર? તો આ બધાની પ્રેક્ટિસ સાઈડ પર અલગથી તમે પહેલાં કરજો, પછી ફાઇનલી એને ડ્રો કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે શરૂ કરીએ ઢીંગલી સાથે રમતી છોકરી. તો સૌ પ્રથમ એના ફેસથી આપણે શરૂઆત કરીશું. તો એનું કપાળ, તો એક ઊંડો એસ જેવો શેપ આપીશું. એનું નોઝ, એના લિપ્સ, એના દાઢી, આ રીતે. ત્યારબાદ એના હેર દોરીશું અને આ હેર પાસેથી એનો એક કાનનો શેપ. હવે આ રીતેનું માથું, આ રીતે એના હેરનો શેપ આપીશું. તો અહીં આગળ વાળ ઘૂંટેલા છે બતાવવાનું છે. તો આ રીતે હવે નેક્સ્ટ એની પીઠ, ત્યારબાદ અહીં આગળથી થોડી સ્પેસ છોડીશું એના હાથ માટે અને ફ્રેન્ડ્સ, તમને જે રીતે ફાવે એ રીતે તમારે દોરવાનું છે. જરૂરી નથી કે મેં જે સ્ટેપ્સથી સ્ટાર્ટ કર્યું છે તમે પણ એ જ સ્ટેપથી કરો. તો આ રીતે અહીં ફ્રેન્ડ્સ, હવે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપણે આ રીતે અહીંથી લઈશું. અને એનો આ રીતે જે સ્કર્ટ છે એનું પેટર્ન આ રીતે લઈશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ છે તે આ સ્કર્ટને અહીં જોઈન્ટ આ રીતે. ત્યારબાદ એનો અહીંયા પાછળ જે બીજો પગ છે એ પગ બતાવીશું.
फ्रेंड्स, तो हवे आ पग अहींथी બીજો પગ આ રીતે. હવે આના હાથમાં ઢીંગલી છે, એ ઢીંગલીને આપણે બતાવીએ. આની જે અંદરની નાની નાની પેટર્ન છે, જે કે સ્કર્ટમાં એ લોકોના કપડામાં આ બધી જે ડિઝાઇન હોય છે, એ આપણે સ્કેચ પેનથી રંગ કરવા બાદ ફાઇનલી સ્કેચ પેનથી એને ટચ આપીશું. તો અહીં આપણે એને ડોલ બતાવવાની છે. હવે એક એલિફન્ટ અહીંયા રમકડાનો છે તે બતાવી દઈએ. થોડો ઘણો પાર્ટ આવે છે તે આપણે રબ આઉટ કરી દઈએ. હવે આજી છોકરી છે એના સ્કર્ટમાં પણ તમે જુઓ સર્કલ ફ્લાવર્સ જે કંઈ પેટર્ન આપી છે એ આપણે ફાઇનલી કલર કરવા પછી સ્કેચ પેનથી આપીશું, અને એના માટે તમે રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરી શકો છો. હવે એની આંખ અહીંયા દોરી દઈએ. હવે આટલું થઈ ગયા બાદ આપણે એક અહીં હવે કઈ કાંસકા જેવું છે કઈ તે પણ દોરી દઈએ. એક બાઉલ છે કઈ. અહીં એક બાઉલ જેવું છે તે દોરી દીધું.
તો ફ્રેન્ડ્સ પહેલા તમારે આ રીતે આખું ચિત્ર દોરવાનું છે, ત્યારબાદ એને બેકગ્રાઉન્ડ આપીશું આપણે. તો બેકગ્રાઉન્ડ તમે કોઈ પણ આપી શકો છો. તો આ રીતે છે અને પાછળ એક ઝાડ છે. તમે કોઈ પણ પેટર્ન આપી દો ઝાડને. તો એ ઝાડ પર એક ચકલી બેઠી છે, આપણે ચકલી દોરી દઈએ. તો આ રીતે ચકલી બતાવી દેવાની છે, ત્યારબાદ પાંદરા દોરવાના છે. પાંદરા તમારે જે રીતે જે પ્રમાણમાં દોરવા હોય તમે દોરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે. અને આ થઈ જાય પછી આપણે શું કરીશું, સ્કેચ પેન, ના ના બિલકુલ પણ નહીં, વોટર કલરમાં આપણે પહેલાં આમાં કલર કરીશું વોટર કલર, અને ત્યારબાદ લાસ્ટમાં આપણે સ્કેચ પેન કરીશું. અને આ ચિત્રની અંદર તમે કોઈ પણ રંગીન સ્કેચ પેન યુઝ કરી શકો છો. બોર્ડર બ્લેક કલરથી આપીશું અને એની અંદર જે નાની નાની આ બધી જે પેટર્ન છે એના કપડામાં છે, તો આ બધી પેટર્ન તમે રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરીને આપી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હવે આની અંદર આપણે કલર શરૂ કરીએ. લેટ્સ thank you.
બેકગ્રાઉન્ડમાં તમારો મનપસંદ કંઈ પણ તમારા અંદર એડ કરવું હોય કરી શકો છો, અને બેકગ્રાઉન્ડમાં તમારો મનપસંદ કલર તમારે કરવો હોય તે તમે કરી શકો છો, બરાબર. અને બેકગ્રાઉન્ડમાં અને ઇવન એના ડ્રેસની ડિઝાઇનમાં કંઈ પણ તમારે એડ કરવું હોય તો એ તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ કલરમાં ખૂબ જ સારી રીતે સમજ પડી હશે. તો અહીં આગળ હું ડાયરેક્ટ વોટર કલરથી જ આને પેટર્ન આપી રહી છું. તમને આ રીતે નહીં ફાવતું હોય તો તમે સ્કેચ પેનથી આપી શકો છો. તો હવે આપણે આની અંદર બીજો કોઈ બ્રાઇટ કલર લઈ લઈએ. ડિઝાઇન તમે કોઈ પણ કરી શકો છો. તો હવે આપણે આની અંદર સ્કેચ પેન શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તો બાળકો ધ્યાન રહે, આપણો કલર સુકાય ત્યારબાદ તમારે સ્કેચ પેન કરવાની છે. અને ખૂબ જ હલકા હાથથી તમે સ્કેચ પેન કરજો. સ્કેચ પેન આપવા પછી આખા ચિત્રનો ઉઠાવ જ કંઈક અલગ હોય છે.
ओके फ्रेंड्स, तो तमारे आखा चित्र में आ रीते बॉर्डर आपवानी छे अने बेकग्राउंड कम्प्लीट करवानुं छे। तो अहीं आपणे आपणुं चित्र पूर्ण करीए छे। तो फरी मळीशुं आपणे नेक्स्ट टॉपिक साथे। ત્યાં સુધી બાય બાય।